ગુડ મોર્નિંગ, જય મામા દેવગાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપ સૌનું સ્વાગત કરે છે. ચાલો બાળકો, આજે આપણે પાઠ સમજવાનો છે. ઓકે, તો તમે બધા છે આપણું ઇંગ્લિશ નો પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુક ખોલી લ્યો અને જો પાઠ 3 એનું નામ છે રિટર્ન સ્ટેપ 7 8 9. અત્યાર સુધી આપણે રિટર્ન સ્ટેપ્સ શીખા 1 2 3 4 5 6 બંને પાઠ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, યુનિટ 1 એન્ડ યુનિટ 2 બંને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે શીખીશું રિટર્ન સ્ટેપ 7 8 9 જે પાઠ છે ત્રીજો. ઓકે, તો ચાલો તમે બધા પાઠ્યપુસ્તક ખોલી દો અને આપણે પાઠ સમજીશું. કેટલામાં પેજ ઉપર છે? પેજ નંબર 11 ઉપર. ઓકે, હવે મેં અહીંયા બંને એક્ટિવિટી લખી છે. સૌથી પહેલી એક્ટિવિટી છે ને, એક નાની એક એક્ટિવિટી છે કલર ની, એવું તમને સમજાવી દઉં છું. ત્યાર પછીની બીજી એક્ટિવિટી છે, એમાં એક સરસ મજાની સ્ટોરી છે, ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. આપણે એમાં સમજશું એટલે તમને સમજાવીશ. ઓકે, ચાલો સૌથી પહેલા તમે ખોલી દો એક્ટિવિટી 1. જો એનું એક નાનું એવું કાવ્ય છે જે કલર નું છે, ધ કલરફુલ પીપલ, એટલે કે કલરફુલ લોકો. ઓકે, ધ નો સોરી આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ. શું કે છે કે તમને એમ કે છે કે હું કહું છું કઈ રીતે, તો કે જો તમે છો મિસ્ટર બ્લુ. શું છો તમે? તો કે મિસ્ટર બ્લુ છો. યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન? એમ કે છે કે તમારું ગાર્ડન એટલે કે તમારો બગીચો છે તે એકદમ ચોખ્ખો છે. કોનો? તો કે મિસ ગ્રીન નો કે છે. કયા કલર નું કે છે? ગ્રીન કલર નું. ઓકે, ચાલો ત્યાર પછી સે મી હેલો, ઓ મિસ્ટર યેલો. એમ કે છે કે ઈ કહે છે કે હેલો, કહું છું તમને કે હેલો, કેમ છો? કોને કે છે? તો કે મિસ્ટર યેલો ને, એટલે કે કયો કલર? પીળો. સૌથી પહેલા આપણે કીધું બ્લુ કલર નો, ત્યાર પછી ગ્રીન એટલે કે લીલો, અને ત્યાર પછી યેલો કલર નો. કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇઝ રેડ. શું કે છે? કયા કલર ને કે છે? હા, રેડ કલર ને કે છે. એકદમ કુલ ડાઉન છે. કયો કલર? ના, માથા ઉપર, માથા, હેડ એટલે કે માથું. ચાલો કયો કલર છે તે? તો કે રેડ. આઈ એમ રાઈટ, એમ કે છે હું સાચું કહું છું. રિપ્લાય મિસ્ટર વ્હાઈટ, રિપ્લાય કોને આપી? હા, મિસ્ટર વ્હાઈટ એટલે કે વ્હાઈટ કલરે. યસ યસ યસ, વિથ યુ મિસ્ટર બ્લેક. કોને કે છે? સાથે, એની સાથે કોણ યસ યસ કે છે? મિસ્ટર બ્લેક એટલે કે કાળો કલર. હવે જો નીચે તમને આપેલું છે પેજ નંબર 11 ઉપર કે ચિત્રમાં તમને કલર આપેલા છે, કલર ના પહેલા પહેલા અક્ષર આપેલા છે, એ જોઈને તમારે એમાં કલર કરવાના છે. ઓકે, તમે આ લેક્ચર પૂરો થાય ત્યાર પછી એ કલર કરી નાખજો. જો પેલો બોલ આપેલો છે, જો ધીસ ઇઝ ધ બ્લેક બોલ, તમને એ પૂછે, એવી રીતે નીચે વાક્ય પણ લખવાનું છે કે આ બ્લેક બોલ છે. જો બ્લેક ની અંદર, બોલ ની અંદર બી અને કે આપેલું છે, સમજાઈ ગયું? એટલે તમારે કલર જે છે તે કરી નાખવાનો છે બ્લેક. પછી પર્સ છે, એમાં જો ઓ આપેલો છે એટલે ઓ નો કલર કયો છે? જો તમને ઉપર કલર ના જે ઉપર છે આપેલા છે અક્ષર, જો જી એટલે ગ્રીન, ઓ એટલે ઓરેન્જ, આર એટલે રેડ, પછી બી કે એટલે બ્લેક, પછી વાય એટલે યેલો, અને બી એટલે બ્લુ. આવી રીતે તમારે કલર કરવાના છે. તો પર્સ માં ઓ આપેલો છે એટલે ઓ માં ઓરેન્જ કલર, પર્સ માં આખામાં ઓરેન્જ કલર કરી નાખજો. અને નીચે કયું વાક્ય આવશે? ધીસ ઇઝ અ ઓરેન્જ પર્સ. ઓકે, ત્યાર પછી એની નીચે શું છે? પતંગ છે. હવે કાઇટ માં કયો કલર આવશે? એમાં જો શું આપેલું છે? આર આપેલું છે, તો આર યાની કે રેડ કલર. ઓકે, તો એમાં રેડ કલર કરવા છે. એની નીચે જે લાઈન આપેલી છે બોક્સ, એમાં વાક્ય લખી દેવાનું છે કે ધીસ ઇઝ અ રેડ કાઇટ. ત્યાર પછી ફ્લાવર માં જો ઉપર એની પાંદડી છે, એમાં આર આપેલો છે એટલે પાંદડીઓમાં રેડ કલર, વચ્ચેનું રાઉન્ડ છે એમાં યેલો કલર, અને નીચેના પાંદ જે છે એમાં કયો કલર કરશો? ગ્રીન.
બધામાં તમને આપેલું જ છે ઓકે ત્યાર પછી નીચે લખવાનું છે કે ધીસ ઇઝ અ કેવા કલરનું ફ્લાવર છે રેડ યલો એન્ડ ગ્રીન ફ્લાવર ઓકે ચલો પાછળ ફેરો પાછળ પાંદ આપેલું છે ગ્રીન કલરનું ત્યાર પછી મોબાઈલ કેવા કલરનો થશે બ્લેક શર્ટ છે તે યલો અને ફ્રોક છે તે બ્લેક ઓકે સોરી બ્લુ હવે આપણે કરીશું એક્ટિવિટી 2 એક્ટિવિટી 2 ની સ્ટોરી એટલે કે વાર્તા ધ ડ્રીમિંગ સ્ક્વિરલ તે ડ્રીમિંગ એટલે કે સ્વપ્ન જોતું ડ્રીમ એટલે થાય સ્વપ્ન પણ અહીંયા તમને આપેલું છે ડ્રીમિંગ સ્ક્વિરલ સ્ક્વિરલ એટલે ખિસકોલી સ્વપ્ન જોતી ખિસકોલી આપણે એના વિશેની એક નાની એવી સ્ટોરી જે છે તે આપણે જોઈશું ચાલો બધાનું ધ્યાન બુકમાં આવજો હું વાંચું છું તમે પણ ધ્યાન આપજો અને સમજજો ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે કે સ્વપ્ન જોતી ખિસકોલીની સરસ મજાની સ્ટોરી છે તમને ખૂબ જ મજા આવશે ઓકે ચાલો કેટ સેઝ હે સી ઇઝ સ્લીપિંગ ધેર જો કેટ શું કે છે બિલાડી એમ કે છે કે તે ત્યાં ઊંઘી રહી છે કોને એમ કે છે બિલાડી કોને કે છે સ્ક્વિરલ એટલે કે ખિસકોલીને કહે છે સૌપ્રથમ પાઠની શરૂઆત કાવ્યની સોરી વાર્તાની શરૂઆત જે છે તે અહીંથી જ થાય છે કેટ સેઝ હે સી ઇઝ સ્લીપિંગ ધેર બિલાડી એમ કે છે કે હે જો તમે બધા શું તો કે તે ત્યાં ઊંઘી રહી છે રેબિટ સેઝ કમ લેટ્સ વેક હર અપ શું કે છે રેબિટ એટલે કે સસલું એમ કે છે કે ચાલો તેને જગાડીએ કોને જગાડવાનું કે છે વેરી ગુડ ખિસકોલીને જગાડવાનું કે છે ઓકે શું કે છે કે ચાલો ને તેને જગાડીએ ડોન્કી સેઝ ડોન્કી એટલે ડોન્કી એટલે ગધેડો સ્ક્વિરલ ગેટ અપ એમ કે છે કે ખિસકોલી ઉઠ ગેટ અપ એટલે કે ઉઠવાનું કે છે કે ખિસકોલી ઉઠ કેમલ સેઝ યસ ગેટ અપ ઉઠ પણ એમ કે છે કે હા ઉઠને એમ કે છે કોણ કોણ કે છે કેટલા બધા પ્રાણીઓ આની અંદર આવી ગયા છે તમારે બધાના નામ યાદ રાખવાના છે ઓકે કેમલ એટલે કે ઉઠ પણ એમ કે છે કે હા ઉઠને એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ શું કે છે હાથી એમ કે છે કે આવ અને અમારી સાથે રમ શું કે છે હાથી પણ ખિસકોલીને એમ કે છે હા ઉઠ અને આવ અમારી સાથે રમ સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ હવે જો ખિસકોલી બોલી ખિસકોલી તો સૂતી છે તો એ ઊંઘમાં બોલે છે શું કે છે બટ આઈ એમ પ્લેઇંગ હું રમી રહી છું ચાલો ત્યાર પછી આગળ કેટ સેઝ વોટ એમ કે છે કે શું પ્રશ્ન પૂછે શું એમ કે છે શું કે છે તું તો સૂતી છો કઈ રીતે રમાશે એમ કે છે રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ યુ આર સ્લીપિંગ રેબિટ એટલે કે સસલું એમ કે છે કે ના તું રમી રહી નથી તું તો ઊંઘે છે ચાલો આગળ ત્યાર પછી શું છે સ્ક્વિરલ સેઝ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો એમ શું કે છે કે ખિસકોલી એમ કે છે કે ના સૂતી નથી હું તો રમું છું કોની સાથે રમે છે તે વિથ જમ્બો એટલે કે હું તો જમ્બો સાથે રમી રહી છું એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો હવે હાથી એમ કે છે ઈ કોણ છે જમ્બો એમ કે છે હુ ઇઝ જમ્બો જમ્બો કોણ છે સ્પિરલ સેઝ ધ બેબી એલિફન્ટ ખિસકોલી શું કે છે કે તે એક નાનો હાથી છે ધ બેબી એલિફન્ટ નાનકડો હાથી છે ડોન્કી સેઝ વેર ઇઝ હી તે ક્યાં છે એમ કે છે ક્યાં છે ઈ તો જો સ્ક્વિરલ સેઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય શું કે છે તે આકાશમાં ઉડી રહ્યો છે ફ્લાઈંગ ઇન ધ સ્કાય એટલે કે ફ્લાઈંગ એટલે ઉડવું સ્કાય એટલે આકાશ તે આકાશમાં ઉડી રહ્યો છે એલિફન્ટ સેઝ વોટ એમ કે છે શું એને માનવામાં નથી આવતું હાથી આકાશમાં ઉડે કોઈ દિવસ ખિસકોલી શું કરે છે ઊંઘ કરે છે અને નિંદરમાં શું જોવે છે તે
સ્વપ્ન જોવે છે આખી સ્ટોરી તમને આપેલી છે સમજાયું બાળકો હા તે સ્વપ્ન જોવે છે અને એમાં એક આ સ્ટોરી છે જો સ્પિરલ સેઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય એટલે કે તે આકાશમાં ઉડી રહ્યો છે એલિફન્ટ સેઝ વોટ શું કહે છે એમ કહે છે તો સ્પિરલ સેઝ યસ નો He is sitting on a cloud. हाँ, હવે તે વાદળ પર બેઠો છે. પેલા કિસ્કોરી એમ કીધું કે આકાશમાં ઉડે છે. હવે શું કહે છે કે જો યસ નાઉ હી ઇઝ સિટિંગ એમ કહે છે કે હવે સિટિંગ એટલે કે બેઠો છે ઓન અ ક્લાઉડ એટલે ક્યાં તો કે વાદળ પર બેઠો છે કેટ સેઝ વોટ ઇઝ હી ડુઇંગ શું કરી રહ્યો છે તે તો સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર તે તારા પકડી રહ્યો છે શું કરે છે તારા પકડી રહ્યો છે તો રેબિટ સેઝ વોટ આર યુ ડુઇંગ તું શું કરી રહી છે કે ઈ હાથી છે તે તારા પકડી રહ્યો છે તો તું શું કરે છે એમ કહે છે શું કહે છે જો સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો I am putting the stars in my pocket. હું જમ્બો પર બેઠી છું ને હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું. જો ફરીથી સ્ક્વિરલ શું કહે છે? હવે જો રેબિટ એને પૂછ્યું, સસલાએ પૂછ્યું કે પેલો જમ્બો છે, તારા પકડે છે, તું શું કરે છે? એમ કહે છે. તો સ્ક્વિરલ એમ કહે છે, I am sitting on jumbo. I am એટલે કે હું સિટિંગ એટલે કે બેઠી છું ઓન જમ્બો એટલે કોની ઉપર જમ્બો એની ઉપર આ નકરા હાથી ઉપર I am putting એટલે કે હું મૂકું છું ધ સ્ટાર્સ એટલે કે તારાઓ ઇન માય પોકેટ્સ એટલે કે મારા ખિસ્સામાં હું તારાને મારા ખિસ્સાઓમાં મૂકી રહી છું રેબિટ સેઝ ઓ યુ આર ડ્રીમિંગ હાય હવે સસલું એમ કે છે ઓ હવે મને સમજાયું કે શું કરસ તું સ્વપ્ન જોસ હવે સમજી ગયા બધા તમને બધા બાળકોને આ સ્ટોરીમાં ખૂબ જ મજા આવી ગઈ હશે ઓકે ને તો તમે સરસ મજાની આ સ્ટોરી સમજી ગયા હશો એવી હું આશા રાખું છું ચલો બાળકો ન સમજાયું હોય તો ફરી વખત આ વિડીયો જોઈ લેજો એવી આશા સાથે જય મામાદેવ બાળ મિત્રો